હાય ફ્રેન્ડ્સ, હાવ આર યુ? આજે છે આપણે એક જ વિડીયોમાં છે બે હેરકટ જોઈશું. ફ્રેન્ડ, તો પહેલાં હું તમને આ 90 ડિગ્રી હેરકટ બતાવું છું, જે આપણે ડમી પર પહેલાં કરેલું હતું. તો કશું જ કરવાનું નથી. મેં ક્રાઉનના હેર છે એને અલગ રીતે ક્લિપ કરી અને સેક્શનિંગ કર્યા છે, અને બાકીના હેરને આવી રીતે વર્ટિકલ સેક્શન લઈ અને ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ મુજબ છે એ શોર્ટ કરી અને 90 ડિગ્રી હેરને સ્ટ્રેટ કરીને કટ કરવાના છે. ફ્રેન્ડ્સ, તો આવી જ રીતે છે આપણે હેરને લઈ અને નાના નાના સેક્શન લેવાના છે અને ગાઈડલાઈનને જોડે રાખી અને કટ કરતું જવાનું છે. આવી જ રીતે છે આપણે ઓલ ઓવર હેરમાં છે ગાઈડલાઈન જોડે લઈ અને કટ કરતું જવાનું છે. ફ્રેન્ડ, વન બાય વન સેક્શન લઈશું, ગાઈડલાઈનને જોડે રાખીશું અને 90 ડિગ્રીએ હોલ્ડ કરી અને સ્ટ્રેટ કટ કરીશું. અને આ જ ટેકનિકને છે ફ્રેન્ડ્સ આપણે ઓલ ઓવર હેરમાં ફોલો કરવાની છે. આ ટેકનિકને છે આપણે ઓલ ઓવર હેરમાં લેફ્ટ સાઈડ, રાઈટ સાઈડ, ક્રાઉન એરિયામાં દરેક જગ્યાએ ફોલો કરવાની છે. ફ્રેન્ડ્સ, બે હેરકટ જોવા માટે ફ્રેન્ડ્સ વિડીયોને છેલ્લે સુધી જોશો. હવે છે આપણે પાછળના સેક્શનમાં ઓલમોસ્ટ કટ છે, ફિનિશ થઈ ગયું છે. હવે આગળના જે હેર છે એને સ્ટેપ બાય સ્ટેપ છે આપણે પાછળની ગાઈડલાઈન જોડે રાખી અને નાના નાના સેક્શનમાં આવી રીતે 90 ડિગ્રીને કટ કરીશું. જે વાળ પડી જાય અને પડી જવા દેશું, ડોન્ટ વરી. લેન્થથી શોર્ટ હેર હશે તો નીચે જ પડી જવાનું છે. જોવો છો કે કેવા મસ્ત સ્ટેપ છે એ દેખાઈ રહ્યા છે.
આવી રીતે 90 ડિગ્રીએ હોલ્ડ કરીને સ્ટ્રેટ કટ કરીશું. હજી એક સેક્શન બાકી છે અને કરીને આ હેર કટ કમ્પ્લીટ કરીશું. પછી તમને હું નેક્સ્ટ હેર કટ પણ બતાવીશ. લેન્થને જોતા જશું કે બહુ લેન્થ શોર્ટ થઈ જશે તો હેર છે એ આંખ ઉપર કેમ આવશે. તો આપણે ઇન્ડિયન કલ્ચરમાં ક્લાયન્ટ એ પસંદ નથી કરતા હેરને ક્લિપર કે ક્લચરની અંદર જ પેક કરવાનું પસંદ કરે છે. તો લેન્થ ખાસ જોઈ અને કટ કરીશું કે એકવાર લેન્થ શોર્ટ થઈ ગયા બાદ આપણે છે એને માપી નથી શકતા. લોંગ રહેશે તો શોર્ટ થશે ફ્રેન્ડ. તો આવી રીતે જુઓ છો કે સરસ મજાના સ્ટેપ છે એ વાળમાં પડી રહ્યા છે. મસ્ત કટ લાગે છે, ક્લાયન્ટ પણ હેપી છે. હવે આ વેરી લોંગ ટુ વેરી શોર્ટ હેર કટ છે. એમને છે લાંબા વાળ છે પણ પતલા અને પાંખા વાળ થઈ ગયા છે અને ડ્રાય ને ડેમેજ હેર થઈ ગયા છે. તો સ્ટ્રેટ વાળનું છે તો એમાં સ્ટેપ લુક નહીં સારો લાગે. તો આપણે ડીપીયુમાં છે ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ મુજબ છે એ ઊભા કરવાના છે. તો ક્લાયન્ટને પૂછીએ. ક્લાયન્ટ પણ પ્રેક્ટિસ કરી અને શીખી શકો છો. આજ મારે રાત્રે ક્લાયન્ટ આવ્યા હતા, હું દિવસે નહોતી. આજે ફરવા ગઈ હતી, સન્ડે હતો ગઈકાલે. તો રાત્રે મેં કટ કર્યું છે. ક્લાયન્ટ છે તો ગમે ત્યારે આવે છે તો હું ગમે ત્યારે સર્વિસ આપું છું. જોવો છો કે મસ્ત કટ છે એ થઈ ગયું છે. એવું લાગશે તો સેજ ટચઅપ આપી દેવાનું. ડીપીયુ રાઉન્ડ કટ એકદમ મસ્ત દેખાય છે ફ્રેન્ડ્સ. બાય ફ્રેન્ડ્સ, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો ને લાઈક કરો.